અંકલેશ્વરના હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં આઈસર ટેમ્પો ચાલક બેભાન બન્યો હતો, જેની પાસેના રૂપિયા 1.5 લાખની રકમ અને મોબાઈલ સલામત રીતે 108ના કર્મીઓએ તેના પરિવારને સોંપી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગઢખોલ લોકેશન 108 ઇમરજન્સી ટીમને બપોરે 2 વાગે કોલ આવ્યો હતો, જેમાં વાપી જિલ્લાનો ધંધાધારી યુવાન નિલેશ બ્રિજ ને અંકલેશ્વર પાસે આઈસર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બેભાન થઈ ગયો હતો. અકસ્માતની જાણ 108ને થતા તે મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી અને સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા 108ના EMT પિયુષ ચૌહાણ અને આઈસરનો ડ્રાઈવર બેભાન થયેલો જણાયો હતો. વધુ તપાસ કરતા આઈસરમાંથી 1.5 લાખ જેવી મોટી રકમ તેમજ એક મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા, જેમાં બેભાન આઈસર ડ્રાઈવર યુવાન મુસ્તફા પવારને તાત્કાલિક સારવાર માટે ગઢખોલની હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનો વાપી સંપર્ક સાધીને તેમનો યુવક પાસેથી મળેલા 1.5 લાખ રોકડ રકમ તેમજ તેમની ચીજ વસ્તુઓ પરત કરી એક ઉમદા ઉદાહરણ અને પ્રામાણિકતાની મિસાલ પૂરી પાડી હતી.